અમદાવાદ ખાતે 2002માં નરોડા ગામ ખાતે હત્યાકાંડ મામલે 21 વર્ષે ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ નિર્દોષ જાહેર થતા કોર્ટની બહાર જય શ્રી રામના નારા લાગ્યા હતા અને સજ્જનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ બાદ અમદાવાદમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં હિંસક ટોળું ધસી આવ્યું હતું અને 4 મહિલા સહિત 11 જેટલા લોકોની હત્યા કરવામાં આવી હતી. જે મામલે SIT કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની બાબુ બજરંગી, વલ્લભ પટેલ, જયદીપ પટેલ સહિતના 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 21 વર્ષ બાદ SIT કોર્ટના જજ સુભદા બક્ષીએ નરોડા ગામ હત્યાકાંડ કેસમાં મહત્વની સુનાવણી કરી હતી. સુનાવણી પહેલા કોર્ટે બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 2002માં કોમી રમખાંડ દરમિયાન નરોડા ગામમાં થયેલા હત્યાકાંડને લઈ સુપ્રીમ કોર્ટે SIT કોર્ટની રચના કરી હતી અને 2002 નરોડા ગામ હત્યાકાંડમાં કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. આ હત્યાકાંડમાં કુલ 86 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 69 આરોપીને કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે બહાર આરોપીઓ આવતા પરિવારજનોએ તેમને આવકાર્યા હતા અને હર્ષ તેમજ આંખમાં આંસુ સાથે લાગણીના દ્રશ્યો સર્જાયા હતા, તો ક્યાંક પોતાના સ્વજનો સાથે એકબીજાના મોં મીઠા કરાવતા તેમજ ન્યાય અને વકીલનો આભાર માનતા નજરે જોવા મળ્યા હતા. આવો જાણીએ શું હતો આ મામલો. 28 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી પરત ફરેલી સાબરમતી એક્સપ્રેસમાં કાર સેવકોના કોચમાં પેટ્રોલ નાખી આગ ચાપવામાં આવી હતી, જેમાં 59 જેટલા કાર સેવકોના મૃત્યુ થયા હતા. સમગ્ર ગુજરાતમાં આ હત્યાકાંડ બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ઠેર ઠેર હિંસા ભડકી ઉઠી હતી, જેમાં અમદાવાદના નરોડા પાટિયા બાદ નરોડા ગામમાં પણ હિંસક બનેલા ટોળાએ એક ઘરમાં 11 જેટલા લોકોને જીવતા સળગાવી દીધા હતા. 2008માં માનવ અધિકાર સંરક્ષણ દ્વારા નરોડા ગામ હત્યાકાંડના પીડિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી, જેના જવાબમાં ગુજરાત સરકારે આ કેસમાં SIT ની રચના કરી હતી અને તેના દ્વારા આ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની, બજરંગના નેતા બાબુભાઈ બજરંગી, ડોક્ટર જયદીપ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ હિંસામાં સામેલ અન્ય 38 જેટલા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 17 જેટલા આરોપીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે, જે તે વખતે વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રીએ માયા કોડનાની બચાવમાં જુબાની આપી હતી. SIT કોર્ટ દ્વારા તેઓની નિર્દોષ જાહેર કરતા તમામ આરોપીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને બહાર આવતાની સાથે જ જય જય શ્રી રામના નારા લાગ્યા હતા. સંજીવ રાજપૂત, JDSTV, અમદાવાદ.